સમાચારમાં વાત કરીએ તો શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક સંસ્કાર વિદ્યા મંદિરના આચાર્ય પત્રકાર લેખક સમાજસેવક ધવલભાઈ એનવાડા તરફથી આજથી શરૂ થયેલા 2022ના નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નમસ્કાર. આજે 1 જાન્યુઆરી 2022, 2021નું વર્ષ પૂરું થયું અને 2022નું નવું વર્ષ ઈસવીસન પ્રમાણે શરૂ થયું. ખૂબ વિપરીત પરિસ્થિતિમાં કોરોના મહામારી વચ્ચે, કેટલાક નવા રોગો વચ્ચે, મહામારીને માત આપીને ડૉક્ટર, નર્સ, પોલીસ જવાનો, કેટલાક સેવાકીય ટ્રસ્ટો, તમામ લોકોએ આ મહામારીમાં પોતાનું યોગદાન આપીને આપણા ભારત દેશને આજે પણ વિકાસની દ્રષ્ટિએ કડીખમ ઊભો રાખ્યો છે. અને 2021નું વર્ષ આજે આપણે આવી મહામારી વચ્ચે પણ જંગ જીતીને પસાર કર્યું છે. 2022નું વર્ષ, નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિદાયક સારી રીતે પસાર થાય અને એ સારું, આ નવું વર્ષ સારી રીતે પસાર કરવા માટે આપણે સૌએ જ એના માટે પ્રયત્નશીલ રહેવું પડશે. કારણ કે સંપૂર્ણપણે હજી પણ આવા કોરોના ઓમિક્રોન જેવા રોગ ગયા નથી. ઘણી બધી સાવચેતી લેવાની જરૂર છે. આપણું ધ્યાન આપણે જ રાખવું પડશે. માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે, વેક્સિન લેવી પડશે. સરકાર પણ આ દિશામાં ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. તો આજે આ વિડીયોના માધ્યમથી હું આપને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આપના સારા વિચારો સાથે સારા કર્મો કરીને આ 2022નું વર્ષ પસાર કરો અને આવનારા દરેક દિવસો આપના માટે ખુશીઓથી ભરેલા રહે, આપનો પરિવાર સકુશળ રહે, આપ આનંદમાં રહો. સર્વપ્રથમ શરૂઆત આપણે આપણાથી જ કરવાની છે. આપણું કલ્યાણ થશે તો જગતનું કલ્યાણ થશે અને વિશ્વ શાંતિ એક સંદેશો આપણા સૌ માટે બની રહેશે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આ પૃથ્વી એક આપણો પરિવાર છે. પૃથ્વી ઉપર પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણનું જતન કરીએ, જીવદયાના કાર્યો કરીએ, સમાજસેવાના કાર્યો કરીએ, લોકોને ઉપયોગી બનીએ અને દરેક જગ્યાએ જ્યાં આપણે જઈએ ત્યાં સુગંધ ફેલાવીએ, એવા આપણા વિચારો હોય, આપણા કર્મો હોય અને તે થકી આપણું આ 2022નું વર્ષ પણ ખૂબ સુંદર રીતે પસાર થાય તેવી આપ સર્વને શુભેચ્છા. અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.